કેશોદ તાલુકામાં મગફળીની પાકનું મોસમ શરૂ થતા પરપ્રાંતીય મજૂરોનું આગમન. કેશોદ સહિત તાલુકામાં ભારે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ જતા મચ્છરોનો ઉપદ્રવ વધી જતા સમગ્ર તાલુકામાં ડેન્ગ્યુ તાવના દર્દીઓ દેખાવા લાગ્યા છે અને સાથે સાથે કોરોના પોઝિટિવ કેસ પણ નોંધાયા છે. ત્યારે મગફળીના પાકની મોસમ ચાલુ થઈ છે અને પરપ્રાંતીય મજૂરોની આવક વધુ જોવા મળી રહી છે, જેથી કેશોદ પંથકમાં રોગચાળા સાથે કોરોના મહામારી ફેલાવાની દહેશત વધી રહી છે. કેશોદ પંથકમાં ખેતીની મજૂરી કામ માટે પાડોશી રાજ્યોમાંથી આવતા શ્રમિકોએ કોરોના વેક્સિન લઈને આવ્યા છે કે કેમ એ બાબતે કોઈ પ્રકારની ચોક્કસ તપાસ હાથ ધરવામાં આવતી નથી. પરપ્રાંતીય મજૂરો કોરોના વેક્સિન લઈને આવ્યા છે કે કેમ એની ચકાસણી સાથે તબીબી રિપોર્ટ ફરજિયાત કરવામાં આવશે નહીં તો આવનારા દિવસોમાં સમગ્ર કેશોદ પંથકમાં રોગચાળા સાથે કોરોના મહામારી ફેલાઈ જાય તો નવાય નહીં. કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોસમ પૂરી કરી રવિ પાકનું વાવેતર કરવાની ઉતાવળ સાથે ખેડૂતોએ પણ કોરોના મહામારીથી બચવા જાગૃત બનવું જોઈએ, તેમજ જે તે ગામોમાં આવતા પરપ્રાંતીય મજૂરોને ગ્રામ પંચાયત અને આરોગ્ય ટીમ દ્વારા આરોગ્ય તપાસણી અને વેક્સિનેશન કરાવવું જોઈએ, જેથી તાલુકાભરમાં રોગચાળા સાથે કોરોના મહામારી ફેલાતી અટકાવી શકાય તેવું આયોજન કરવું જોઈએ એવી લોક માંગ ઉઠવા પામી છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.